English grammar માં આજે આપણે ભણશું lesson 16 question tags. Question tags એટલે શું? તો કે પ્રશ્નાર્થ ચિહ્ન હોય એવા વાક્યને question tag કહે છે. પ્રશ્નાર્થ ચિહ્ન એટલે કે question tag. બરાબર? First, a question tag is a short question that you are add at the end of a statement to check if the listener agrees with your statement. Question tag એટલે શું? એક નાનકડું વાક્ય જેને અંતમાં તમે ફરી પાછું પૂછો છો કે તમે એગ્રી તો છો ને? બરાબર છે ને? આપણે એનું ઉદાહરણ પણ જોઈશું નીચે. બરાબર? The examination is difficult, isn't it? Exam બહુ અઘરી હતી. હે ને? આપણે એવું કહે ને? હે ને? સાચી વાત ને? આ બધું અઘરી ને આપણે પૂછીએ છીએ સામે. એક્ઝામ બહુ અઘરી હતી ને? સાચી વાત છે ને? સાચી વાત છે ને? શું આપણે એને અઘરી પૂછીએ કરીએ છીએ કે હા કે ના, હતી કે નહીં, એમ એને શું કહેવાય છે? ક્વેશ્ચન ટેક્સ. પાછો સીના ઇઝન્ટ કોપિંગ. ઇઝ સી સીના શીના છે એ કોપિંગ નથી કરતી. હે ને? સીના ને એટલે કે સાચું ને તે. શી ઇઝ સી શું તે શું તેણી. બરાબર છે? એને કહેવાય ક્વેશ્ચન ટેક્સ. ઇફ ધ સ્ટેટમેન્ટ ઇઝ એફર્મેટિવ. એફર્મેટિવ એટલે શું? તો કે હકારાત્મક. એફર્મેટિવ એટલે શું? જો વાક્ય હકારાત્મક હોય તો ક્વેશ્ચન ટેગ હેઝ ધ નેગેટિવ. પણ વાક્ય જે ક્વેશ્ચન ટેગ વાળું જે વાક્ય, ક્વેશ્ચન ટેગ વાળું વાક્ય એટલે કેવું? આવડવા જે વાક્ય છે ને એને ક્વેશ્ચન ટેગ વાળું વાક્ય કહેવાય. તો ક્વેશ્ચન ટેગ વાળું વાક્ય છે એ નકારાત્મક હોય, બરાબર છે, તો એમાં પાછળ એન્ટી લાગેલું હોય. ઇફ ધ સેન્ટેન્સ ઇઝ નેગેટિવ. બરાબર? અગર જો સેન્ટેન્સ એટલે કે વાક્ય નેગેટિવ હોય, બરાબર છે, તો એનો આન્સર આપણે શું લખીએ છીએ? ક્વેશ્ચન ટેગ ઇઝ. જો વાક્ય નેગેટિવ હશે તો એનો ક્વેશ્ચન ટેગ છે ને એ પોઝિટિવ હશે. જો વાક્ય પોઝિટિવ હશે તો એનો ક્વેશ્ચન ટેગ હશે ને એ નેગેટિવ હશે. બરાબર? એટલે કઈ રીતે? કે જો વાક્યમાં આપણે કુડન્ટ, હેડ, હેઝન્ટ, હેવન્ટ એવું બધું લાગેલું હશે ને તો એ વાક્ય છે ને એમાં પાછળ હેશી એવું હશે. કારણ કે વાક્ય નેગેટિવ હોય ને તો આ પોઝિટિવ હોય, પણ જો આ નેગેટિવ હોય ને તો વાક્ય પોઝિટિવ હોય. સમજાઈ ગયું તમને? આપણે ફરી એકવાર એક ઉદાહરણ જોઈએ. વી કેન ડુ ઇટ. આ હકારાત્મક વાક્ય છે, આમાં કે નો આવતું નથી. એટલે આનું જે ક્વેશ્ચન ટેગ વાળું વાક્ય છે ને એ શું હશે? કાન્ટ વી. આપણે બધું જ કરી શકીએ છીએ. બરાબર? તો કાન્ટ વી શું નથી કરી શકતા આપણે? બરાબર ને? આ બસ આ એ જ. યુ કાન્ટ. હવે આ જો આ હકારાત્મક હતું, આ નકારાત્મક વાક્ય છે. યુ કાન્ટ પ્લે ચેસ. તું ચેસ નથી રમી શકતી. કેન યુ રમી શકે? બરાબર છે? તો આ નકારાત્મક હતું તો આ હકારાત્મક. જો આ નકારાત્મક હોય તો આ હકારાત્મક. બરાબર છે? જો ઊંધું જતું હોય વાક્ય હકારાત્મક તો ક્વેશ્ચન ટેગ નકારાત્મક, વાક્ય નકારાત્મક તો ક્વેશ્ચન ટેગ હકારાત્મક. ઓકે? એટલે કે ચલો આપણે થર્ડ જોઈએ. ઇફ ધ સેન્ટેન્સ હેઝ નો ઓક્ઝિલરી વર્બ. બરાબર? હેલ્પર વર્બ સજેસ્ટ ઇઝ, ગુડ, હેઝ, ઇટ એટસેટ્રા. પુટ ડુ, ડઝ, ઓર ડી. બરાબર છે? હવે જો વાક્યમાં જો વાક્ય કેવું હોય કે વાક્યમાં ઇઝ લાગેલું હોય, ગુડ લાગેલું હોય, હેઝ લાગેલું હોય, એવા શબ્દો ઘણા બધા આવશે. તમારે વાક્યમાં કાં ડુ, ડઝ અથવા ડીડ મૂકવું પડે. બરાબર છે? આપણે ફર્સ્ટ એક પાછું એક એક્ઝામ્પલ જોઈએ. મધર કુક્સ વેલ. મમ્મી સારું રાંધે છે. ડઝન્ટ સી નથી નથી રાંધતી તે સારું. હે? આપણે પ્રશ્ન પૂછે ને, મમ્મી સારું રાંધે છે કા? નથી રાંધતી સારું. સાચી વાત છે ને? સારું રાંધે છે. આ શું છે? તો કે ક્વેશ્ચન ટેગ છે. બરાબર? હવે આ કુક્સ ને ડઝન્ટ કેમ આવ્યું એ તમને ખ્યાલ નહીં આવ્યો. જો આમાં તો કેન હતું તો કાન્ટ આવ્યું, અહીંયા ક્યાં કાન્ટ હતું તો કેન આવ્યું, પણ અહીંયા કેમ આવ્યું? તો કે કુક્સ છે એ સાદો વર્તમાન કાળ બતાવે છે. સાદો વર્તમાન કાળમાં જો અહીંયા કુક્સ છે તો પ્રશ્ન હોય ને એને ડઝ લખવું પડે. એટલે કે પ્રશ્નાર્થ વાક્ય કરવું હોય તો એને ડઝ લખવું પડે. હવે આપણે બીજું જોઈએ. ધોઝ સેફ્સ કુક્સ વેલ. કુક વેલ સેફ્સ એટલે શું? જે રસોઈ આપણે સેફ બનાવતા હોય ને આપણે કહેવાય માસ્ટર સેફ. આપણે એવું સાંભળવું હશે. તો સેફ્સ કુક વેલ. તો કુક વેલ એટલે શું? સારી રસોઈ કરે છે. ડોન્ટ ધે ધોઝ છે એનું શું થઈ ગયું? ધે. અને સેફ છે અને કુક આવ્યું શું કામ? કારણ કે બહુવચન છે એટલે ડુ લાગે છે. એક વચન હોય તો ડઝ લાગે છે. બરાબર? આપણે થર્ડ જોઈએ. ધ મેનેજર આસ્ક્ડ ઇફ વી હેડ એન્જોય ધ મીલ. મેનેજર શું કહે છે? શું તમને વી હેવ એટલે આપણે જમવાની ખૂબ મજા આવી. ડીડન્ટ વી. સમજાઈ ગયું? તો આ શું છે? ક્વેશ્ચન ટેગ છે. ફોર પુટ અ કોમા બિટવીન ધ સ્ટેટમેન્ટ એન્ડ ક્વેશ્ચન ટેગ. વાક્યને તમે બનાવો છો ને વાક્યને લખાય છે ને પછી તમારે શું
કરવું પડે કોમા કરવું પડે અને પછી જ ક્વેશ્ચન ટેગ ને લખી શકો ઓકે એન્ડ ઓફ ધ ક્વેશ્ચન ટેગ વિથ અ ક્વેશ્ચન માર્ક અને વાક્ય જ્યારે ક્વેશ્ચન ટેગ લખી નાખો છો પછી પ્રશ્નાર્થ ચિહ્ન ભૂલ કરવાનું ભૂલવાનું નથી બરાબર ફાઇવ સમ સ્પેશિયલ કેસીસ આઈ એમ ઓનલી અ ચાઇલ્ડ આરન્ટ આઈ હું એક જ બાળક છું નથી હું બરાબર ધ ઓક્સિલરી ઇઝ ઇન ધ ટેગ ફોર એમ ઇઝ આર લેટ અસ લીવ શેલ વી ચાલો આપણે નીકળીએ બરાબર ચાલો આપણે નીકળીએ શેલ વી નીકળીએ આપણે આપણે એવું છે ને નીકળીએ આપણે બરાબર લિસન ટુ મી વિલ યુ સાંભળો મને બરાબર લિસન એટલે સાંભળો ટુ મી એટલે મને લિસન ટુ મી મને સાંભળો વિલ યુ નથી સાંભળતા તમે બરાબર છે આ શું છે તો કે ક્વેશ્ચન ટેક્સ છે તો હવે આપણે એક્સરસાઇઝ જોઈએ કંઈ જ અઘરું નથી હું તમને એક્સરસાઇઝ કરીએ આપણે એટલે તમને ખ્યાલ આવી જશે કે કઈ રીતે એમાં શું કરવાનું છે બરાબર છે રાઇટ સ્યુટેબલ સ્ટેટમેન્ટ ધેટ કેન એન્ડ ઇન ધ ક્વેશ્ચન ટેક્સ ગીવન બિલો ફર્સ્ટ છે આમાં તમે કોઈ પણ નામ લખી શકો છો હું પણ મેં પણ મારી રીતે જ નામ લખેલા છે ઓકે તો તમે પણ એ જ રીતે કરી શકો છો આપણે ફર્સ્ટ જોઈએ મીરા હેઝન્ટ ઇવન યુ ધ કીઝ હવે હેઝ સી આપેલું છે ને હેઝ આપ્યું છે ને એટલે અહીંયા હેઝન્ટ મૂકો કારણ કે અહીંયા હેઝન્ટ નથી આપેલું તો અહીંયા હેઝ અને શી કીધું છે ને એટલે આપણે કોઈ પણ છોકરીનું નામ લખી શકીએ છીએ મેં મીરા લખ્યું છે મીરા હેઝન્ટ ગીવન યુ ધ કીઝ વાક્ય તમે ગમે તે બનાવી શકો પણ એમાં હેઝ અને શી નો ઉપયોગ થવો જોઈએ તો હેઝ નું જો મેં તમને કીધું હતું ને કે જો આપણને ક્વેશ્ચન ટેગમાં નકાર ના હોય એટલે કે હકાર હોય તો વાક્યમાં નકાર લેવું પડે ક્વેશ્ચન ટેગ નકાર હોય તો વાક્ય હકાર આવે આપણે બીજું જોઈએ કુડન્ટ ધેય તો વાક્યમાં કુડ લેવું પડે અને ધેય લેવું પડે તો ધેય થી શરૂ કરીએ ધેય કુડન્ટ આમાં આપેલું છે એટલે વાક્યમાં હકાર લેવાનું ધેય કુડ કમ હિયર ફોર ધ પાર્ટી અને અથવા તો તમે એમ પણ લખી શકો ધે કુડ કમ હિયર બરાબર પછી અલ્પવિરામ કરવાનું ભૂલવાનું પણ નહીં બરાબર છે અહીંયા આપણને આપેલા જ છે બરાબર હવે આપણે જોઈએ આરવી આપેલું છે આરવી એટલે આમાં જો આમાં છે ને નકાર હતું એનટી આપ્યું ને એટલે હવે આ એનટી એટલે શું ખબર નકાર શોર્ટ ફોર્મ છે આ કુડન્ટનું કુડનું કુડ છે ને એ હકાર છે પણ કુડ નોટ એનું નોટ છે ને એને શોર્ટ ફોર્મમાં કરીને કુડન્ટ કરી નાખ્યું છે આર વી એ તો હકાર જ છે તો વાક્યને આપણે વી આર થી લેવાનું પણ વી આર અન્ટ વી આર અન્ટ અથવા વી આર નોટ સેમ ઓકે આર વી આપણે બંને સેમ નથી શું આપણે બંને છીએ એ રીતે હેવન્ટ ધેય છે એટલે આપણે ધેય હેવ લેવાનું ધેય હેવ શિફ્ટેડ અ લેંગ્વેજ બરાબર શિફ્ટેડ અ લેંગ્વેજ સોરી લગેજ બરાબર ધેય હેવ શિફ્ટેડ અ લગેજ લગેજ એટલે સામાન બરાબર ડોન્ટ યુ એટલે યુ ડુ હવે ડુ નહીં લખવાનું યુ ઇટ રાઇસ ડેઈલી બરાબર છે ડુ શું કામ અહીંયા ડોન્ટ આપ્યું છે તો અહીંયા ડુ શું કામ આવ્યું કારણ કે જ્યારે નકાર કે હકાર વાક્ય પાછળ લગાડવું હોય કે ડોન્ટ કે ડઝન્ટ લગાડવું હોય તો જ આપણે એનો ઉપયોગ કરીએ છીએ સાદા વર્તમાનકાળમાં આ વાક્ય સાદા વર્તમાનકાળ છે તો સાદા વર્તમાનકાળમાં ડોન્ટ કે ડઝન્ટ લખવું હોય નકારમાં તો જ આપણે એનો ઉપયોગ કરીએ છીએ જ્યારે એનું હકારાત્મક વાક્ય બનાવવું હોય ત્યારે એનું અહીંયા ક્રિયાપદમાં જ ફેરફાર ખાલી થાય છે તો યુ હોય તો ક્રિયાપદમાં એસ કે એસ ના લાગે ખાલી ઈટ જ રહે સિક્સ જોઈએ ઇઝન્ટ ધેર તો આપણે ઇઝન્ટ આપ્યું હોય તો વાક્યમાં હકાર લેવો પડે એન્ટ એટલે નકાર વાક્ય છે તો ધેર ઇઝ સમ પ્રોબ્લેમ ઇન ધ કાર સમજી ગયું વાક્ય ગમે તે બનાવી શકો છો તમારે આ બે વસ્તુનો ઉપયોગ લેવાનો હવે આ પણ દીડ એન્ટ એટલે નકાર વાક્ય છે તો ઇટ બરાબર તો આપણે આમાં વાક્ય જોઈએ ધ એક્સિડન્ટ ડિલેડ અસ ડિડન્ટ ઇટ તો અહીંયા આપેલું જ છે ધ એક્સિડન્ટ ડિલેડ અસ હવે ડીડ આપણે આમાં કેમ ડિડન્ટ નો ઉપયોગ ન કર્યો જેમ આપણે હમણાં ડોન્ટ ની વાત કરી ને એમ જ આમાં ડિડન્ટ ની વાત છે કે જ્યારે નકાર વાક્ય બનાવવું હોય ને તો જ અથવા પ્રશ્નાર્થ વાક્ય બનાવે તો ડીડ નો ઉપયોગ થાય પણ જો એ આ વાક્ય છે ને પહેલા તો ડીડ છે ને ભૂતકાળ બતાવે છે શું બતાવે છે ભૂતકાળ બતાવે છે એટલે ભૂતકાળ બતાવતો હોય ને તો એને પ્રશ્નાર્થ વાક્યમાં ડીડ નો ઉપયોગ થાય અને બીજું આપણે જોઈએ તો પ્રશ્નમાં ડીડ આપેલું છે એટલે આપણે એનો જવાબ લખતા હોય તો એમાં પ્રશ્નમાં ડીડ ન લખીએ આપણે સોરી જવાબમાં બે ડીડ ન લખીએ પણ જે એનું ક્રિયાપદ હોય ને એમાં આપણે ભૂતકાળનું રૂપ લખી નાખીએ તો આપણે લખ્યું છે અહીંયા ડીલેડ ઈડી તો કે યસ લખેલું છે
બરાબર હવે તમને ખ્યાલ તો આવવો જોઈએ કે ભાઈ આ વાક્ય ક્યાં કાળનું છે અને આ વાક્ય ક્યાં કાળનું છે બરાબર છે આપણે એના પછી જોઈએ આરન્ટ આઈ વાળું છે તો આઈ આર આર સોરી હા આરન્ટ આઈ છે તો આરન્ટ આઈ આવે તો કે ના આઈ સાથે શું આવે એમ તો આઈ એમ અ ગુડ ગર્લ ઓર બોય બરાબર આઈ એમ અ ગુડ બોય ઓર ગુડ ગર્લ આરન્ટ આઈ બરાબર છે વિલ યુ છે તો યુ વિલ નોટ બરાબર ક્લોઝ ધ ડોર વિલ યુ શું બારણું બંધ કરવાનું કહે છે બારણું બંધ કરી દે બરાબર તો શું કહે છે શું આવે એમાં હવે જો અમુક વાક્ય આપણે આમના અહીંયા જોઈએ કે અમુક વાક્ય નકાર અહીંયા આપેલા હોય તો એમાં કઈ ચેન્જીસ ન થાય કારણ કે અમુક વાક્ય એને આપણે કમાન્ડ આપીએ છીએ ઇમ્પેરેટિવ સૂચના આપીએ છીએ સૂચના આપતા હોય ને એટલે આપણે એમાં નકાર ન કરી શકીએ એમાં આપણે વાક્યને સૂચના આપવી પડે વિલ યુ એટલે શું તો કે ક્લોઝ ધ ડોર દરવાજો બંધ કર વિલ યુ શું તું કરે છે એ રીતે ડઝ શી તો સી ડઝન્ટ હેવ અ પિંક ડ્રેસ ડઝ સી છે એટલે સી લખવાનું અહીંયા વાક્ય હકાર છે એટલે આપણે ડઝન્ટ હેવ અ પિંક ડ્રેસ કોમા થઈ ગયું બધાને ઓકે સમજાઈ ગયું બધાને તો કંઈ જ અઘરું નથી જો વાક્ય અહીંયા હકાર છે તો અહીંયા નકાર અહીંયા નકાર છે તો અહીંયા હકાર પણ વાક્ય તમે ગમે તે બનાવી શકો પણ હા એને લાગુ પડતું હોવું જોઈએ પછી ગમે તે વાક્ય ન લખી શકો બરાબર છે ઓકે બાય બાય.